गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप लेसिड मोरमा यूनिट टू पीटर द ईटर विषय आप भणवानुं छे, जे पान नंबर पर 78 पर चौपड़ी में आपेलू छे। यूनिट टू पीटर द ईटर। वंस मोटू गोज टू अ डॉक्टर एंड कम्प्लेन्स डेट ही हेज स्टमक एक। एक बार मोटू डॉक्टर पासे गयो जाए छे अने कम्प्लेन एटले के फरियाद करे छे के तेने स्टमक एक छे, एटले के पेट में दुखाव छे। स्टमक एक एटले पेट में दुखाव। द डॉक्टर इंक्वायर्स ऑफ हिम। डॉक्टर तेने इंक्वायरी करता पूछे छे के डॉक्टर सेज हेलो मोटू हाउ आर यू। मोटू सेज नॉट सो वेल सर। अत्यारे सारू नथी सर। डॉक्टर सेज वॉट इज रॉन्ग विथ यू मोटू। तारी जोड़े शू खोटू थयू छे, तने शू थयू छे के। मोटू से सर आई हैव सीवियर स्टमक एक। मने खूबज पेट में दुखाओ थाय छे। डॉक्टर सेज वॉट डीड यू ईट लास्ट नाइट। गई काल रात्रे ते शू खाधू हतू। तो मोटू सेड सर आई टूक ओनली 3 सैंडविच। ने 3 सैंडविच खाधी हती। डॉक्टर सेज एट वॉट टाइम। कया टाइमे खाधी हती। तो मोटू सेज एट 10 o'clock। डॉक्टर सेज वाई सो लेट। आटली लेट ते केम खाधी हती। तो मोटू सेज बिकॉज कारण के देर वेर सम गेस्ट एट होम। मारा घरे केटलाक मेहमान आव्या हता। एंड माय मधर प्रिपेर ढोसा। अने मारी मम्मीए तेमना माटे ढोसा तैयार कर्या हता। फर्स्ट फॉर देम, तेमना माटे पहला। डॉक्टर सेज डीड यू ईट एनी ढोसा। मोटू सेज तेमाथी एके ढोसा खाधा हता। तो मोटू सेज मोटूए कह्युं सर आई डोंट लाइक ढोसा। मने ढोसा गमता नथी। सो तेथी आई लुक ओनली 2 ढोसा। मैं तेमाथी फक्त 2 ढोसा लीधा हता। डॉक्टर सेज बट इफ यू डोंट लाइक ढोसा, जो तने ढोसा नोता गमता तो वाई डीड यू ईट 2 ढोसा। तो ते शा माटे 2 ढोसा खाधा। मोटू सेज सर आई डीड सो। मैं एटला माटे खाधा कारण के आई हैड टेकन ओनली 1 पिज्जा। मैं फक्त 1 पिज्जो खाधो हतो। वेन वी ऑल हेड स्नेक्स। અમે બધા જ્યારે નાસ્તો કરતા હતા સાંજે 7 વાગે ગાર્ડનમાં, ત્યારે ફક્ત ને ફક્ત મેં 1 ઢોસો ખાધો, 1 પીઝો ખાધો હતો, એટલે મેં 2 ઢોસા ખાધા. એન્ડ સો આઈ વોઝ વેરી હંગ્રી. તેથી હું ખૂબ જ ભૂખ્યો હતો. ડૉક્ટર સેઝ વોટ શું હેડ યુ ટેકન 1 પીઝા બિફોર યુ હેડ ઢોસા. શું તે 1 પીઝા ખાધો હતો કે જ્યારે 2 ઢોસા ખાધા પહેલા. મોટું સે યસ સર. ડૉક્ટર સે સો યુ એટ 1 પિઝા 2 ઢોસા એન્ડ 3 સેન્ડવીચ. એટલે કે એનો મતલબ એવો થાય છે કે તે 1 પિઝા ખાધો, 2 ઢોસા ખાધા અને 3 સેન્ડવીચ ખાધી. રાઈટ કે સાચું કે શું? મોટું સેઝ યસ સર. ડૉક્ટર સેઝ Then your stomach as is natural. તેથી તારો પેટનો દુખાવો નેચરલ એટલે કુદરતી કુદરતી છે. મોટું સેઝ બટ સર આઈ હેવન ટેક એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ. સર મેં કશું જ ના લઉં એના પછી, એ બધું લીધા પછી કશું જ નહીં લીધું. ફક્ત ને ફક્ત 1 ગ્લાસ ભરીને દૂધ પીધું છે અને બ્રેડ સાથે. એન્ડ બટર ધીસ મોર્નિંગ. અને આ સવારે, આજે સવારે મેં કશું જ ખાધા વગર બ્રેડ અને બટર દૂધના ગ્લાસ સાથે 1 દૂધનો ગ્લાસ ભરીને પી ગયો છું. ડૉક્ટર સેઝ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર. ઓ મોટું, આઈ વિલ ગો મેડ. હું પાગલ થઈ જઈશ. એન્ડ હીટ યુ, અને તું તને મારીશ. ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. હવે તું કશું બોલ્યો છું તો. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. આ લે દવા અને અહીંથી તું જતો રહે. કે તે શું ખાધું? 1 પિઝા,
બે ઢોસા અને સેન્ડવિચ ત્રણ ખાધા પછી પણ આજ સવારે શું ખાધું? દૂધ, બટર અને બ્રેડ સાથે ખાધી હતી. મોટું સેઝ, થેન્ક યુ સર, આભાર સર. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? ડૉક્ટર, આ શું દવા ગળતા પહેલાં મારે કશું ખાવાનું છે કે નહીં ખાવાનું? વિલ ઇટ બી હાર્મફુલ? ઇટ એ કદાચ નુકસાન કરે તો આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? હું કંઈ ભૂખ્યા પેટે લઉં? એ નુકસાન કરે પહેલાં ભૂખ્યા પેટે લઉં કે થોડુંક ખાઈને લઉં? ધ ડૉક્ટર્સ લુક એટ મોટું એંગ્રીલી. ડૉક્ટર મોટુની સામે ગુસ્સામાં જોવે છે. એન્ડ મોટું ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. અને મોટું ત્યાંથી ઝડપથી એ ડૉક્ટરની રૂમમાંથી બહાર નીકળી જાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ શું થયું? મોટુએ એક પીઝા, બે ઢોસા, ત્રણ સેન્ડવિચ ખાધા પછી આજે સવારે દૂધ, બ્રેડ, બટર ખાધા પછી પણ એ દવા આપી. તો દવા કરતાં પહેલાં શું? ડૉક્ટર મને ખાવાનું છે. ડૉક્ટર પછી શું થાય છે? અહીંયા આગળ ચિત્રમાં ગુસ્સે થાય છે અને મોટું એ રૂમ છોડીને જતો રહે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આજે આ પાઠના નવા કોઈ શબ્દ હોય તો તમારે લખવાનું છે. તો અહીંયા આગળ સ્ટમક એક એટલે શું થાય? પેટનો દુખાવો, બરાબર. સેવિયર એટલે ખૂબ જ, બરાબર. બસ બીજા તો કોઈ લાગતા નથી. અહીંયા કદાચ લઈએ તો ક્વિકલી એટલે ઝડપથી થાય. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે નવા શબ્દો આ પાઠના યુનિટ ટુ લેસિડ મોરના તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આવતીકાલે આપણે આ એક્સરસાઇઝ આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.